नमस्कार दर्शक मित्रों, 3 मे प्रेस फ्रीडम डे विश्व में देश में पत्रकारों अखबार जगत ने केटली आजादी मळे छे। शू ए लोग स्वतंत्र रीते पोताना रिपोर्ट पोताना जे कई पण समाचारों छे रजू करी सके छे के नहीं, ते माटे आ दिवस नक्की थयेलो छे। अने आ दिवसे आ अंगेनी घणी बधी चर्चाओ थती होय छे, परंतु ताजेतरमां ज आरएसएफ नामनी एक संस्थाए जेने विश्वना देशों प्रेस फ्रीडम अंगेना डेटा डिक्लेर कर्या, अने ए डेटा में भारत नो क्रमांक 142 मां आव्यो। तरह शू भारत में प्रेस फ्रीडम छे के केम, ए अंगे आपणे चर्चा करीशुं। आजे आपणी साथे स्टूडियो में छे संदेश, गुजरात समाचार, दिव्य भास्कर डिजिटल जेवा अखबारों में काम करी चूकेला अने हाल कटालेखक तरीके पोतानी सेवा कार्यरत करी रहेला राज गोस्वामी अने विश्वजीत भाई पारेख, जेओ पण दिव्य भास्कर में तंत्री तरीके काम करी चूकेला छे अने हाल नव गुजरात समय में तेओ आसिस्टंट एडिटर तरीके कार्यरत छे। तरह सौ पहला हूँ प्रश्न पूछीश राजभाई ने। राजभाई, भारत की वर्तमान परिस्थिति में शू आप एवं कही सको छो कि अखबार जगत ने स्वतंत्रता छे? બહુ લાંબો એનો વિષય છે આપણે, એટલે એ રીતે થોડુંક આપણે જો એ રીતે કરીશું એને, કે જેથી કરીને વાચકોને એક લાર્જર પર્સપેક્ટિવ મળે, સાચી વાત છે। એટલે મારો પ્રશ્ન એ જ છે રાજભાઈ, કે આ એક પ્રેસ ફ્રીડમ ડે છે, ત્યારે જ્યારે આપણે અખબાર જગતની સ્વતંત્રતાની વાત કરીએ, અખબારો એ લોકશાહીનો ચોથો આધારસ્તંભ કહેવાય છે, ત્યારે વારંવાર અખબાર જગતની અને પત્રકારોની ક્રેડેન્શિયલ પર સવાલો ઉઠતા હોય છે। બીજી તરફ એક માહોલ એવો પણ હોય છે કે મીડિયા એ ચોક્કસ પરિપ્રેક્ષમાં જ કામ કરે છે, જો એ કોઈની તરફેણમાં લખે કે બોલે તો એ બાયસ થઈ જાય છે, કોઈની વિરુદ્ધમાં બોલે તો પણ બાયસ થઈ જાય છે। તો તટસ્થ પત્રકારત્વ શું, પત્રકારત્વની જે પરિભાષા છે, અખબાર જગતની જે મર્યાદા છે, એ મર્યાદામાં આ સ્વતંત્રતા સાથે સાચી વાત મૂકવી, તો ભારતમાં એ ફ્રીડમ કેટલા અંશે અમલમાં છે, ત્યાં આગળ શું શું નડી રહ્યું છે, અને લોકોને જે સાચી વાત, જે અનુરૂપ વાત હોય છે, એ એમના સુધી પહોંચતી હોય છે, એ કેવી રીતે પહોંચતી હોય છે, એની આખી પ્રક્રિયા શું છે, એ અંગે આ પ્રકાશ પાડશો તો એ તરત ખ્યાલ આવશે કે ખરેખર હકીકત શું છે। હા, એટલે મને હું એક એવું એક હું સ્ટેન્ડ અહીંયા લેવા માંગુ છું, અને વિશ્વજીતભાઈ છે કદાચ એનાથી જુદી વાત કરો, વધારે બે અલગ રીતે વાત આખી આવશે। એ છે કે એક ફરિયાદ એવી જે તમે કરી, અથવા તો બીજા લોકો પણ કરે છે ને, હું પણ જાણું છું કે મીડિયા જે છે સ્વતંત્ર નથી, અથવા તો એની સ્વતંત્રતા ઉપર કાપ મુકાયેલો છે, અથવા તો ફ્રીલી કશું લખી શકતું કહી શકતું નથી, તો એના માટેના કારણો જે પણ છે, જે તો છે, મને એવું લાગે છે કે કોઈક રીતે આપણે ત્યાં આપણું જે મીડિયા જે છે, હું થોડીક મીડિયાની પણ ફરિયાદ કરું છું કે આવું કેમ થયું કે આજે ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ છે, માત્ર એક પાર્ટીની વાત નથી, ઘણા બધા પાર્ટીઝ છે કે જે મીડિયા અમુક રીતે જ કામ કરે એવું ઇસ્તી આવી છે, પહેલાં પણ એવું હતું, અત્યારે પણ એવું છે। તો મીડિયાની જે ભૂમિકા જે છે, મીડિયાનો પોતાના જે મૂલ્યો છે, મીડિયા પોતે કઈ રીતે કામ કરે છે, એની સામે પ્રશ્નો ઊભા થાય છે। એટલે કોઈ પણ સંસ્થા જે છે એને કોઈ દબાવે ક્યારે, જ્યારે સંસ્થાની પોતાની ક્યાંક મજબૂરીઓ હોય, ક્યાંક કોઈ જગ્યા ઉપર એની પોતાની કમજોરી હોય, કોઈ જગ્યા ઉપર એનું ક્યાંક એની પોતાની ભૂલ પણ હોય, તો આપણે કમ્પેર કરીએ તો ભારતનું જે મીડિયા જે છે એને વિદેશનું મીડિયા છે, ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝનું છે, યુરોપિયન અથવા તો અમેરિકન દેશનું જે મીડિયા છે, એમાં ફરક એ છે કે આપણું મીડિયા જે છે ને કોઈક ને કોઈ રીતે ડિપેન્ડેબલ છે, એટલે કોઈને કોઈ રીતે સરકાર હોય કે પછી ઇન્ડસ્ટ્રીઝ હોય, બિઝનેસ હોય, એની ઉપર ડિપેન્ડન્ટ રહ્યું છે। એનાથી શું થયું છે કે એનાથી પ્રેસના જે પોતાના મૂલ્યો છે અથવા સિદ્ધાંતો છે એમાં કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે, કારણ કે આર્થિક રીતે ડિપેન્ડેબલ છે એ। વેસ્ટર્ન કન્ટ્રીમાં શું છે કે અમેરિકા હોય ફોર એક્ઝામ્પલ, તો અમેરિકામાં મીડિયા એટલા માટે સ્વતંત્ર છે કે મીડિયા પોતાની એની આની જે આર્થિક જે એની આઝાદી જે છે એ એટલી બધી પોતાના ઉપર નિર્ભર છે કે એને સરકાર કે જે બહારના જે ઇન્ફ્લુઅન્સ જે છે એના ઉપર એટલો ડિપેન્ડ નથી, એટલે એ સર્વાઈવ
કરવા માટે એને કોઈ જરૂર નથી પડતી. એટલે એક તો આર્થિક આઝાદીના કારણે ત્યાંનું મીડિયા જે છે એ સ્વતંત્ર રીતે રહી ઊભું રહી શકે છે. આપણે ત્યાં શું થયું છે કે ખાસ કરીને સ્વતંત્રતા પછી, સ્વતંત્રતામાં આપણી પાસે શું, આઝાદીના સંગ્રામમાં આપણી પાસે એક કે પોલિટિકલ જે પ્રોબ્લેમ પોલિટિક્સનો થયો છે એ પ્રોબ્લેમ મીડિયાનો થયો છે. કારણ કે પોલિટિક્સમાં પણ કોઈ પછી શું થયું કે પોલિટિક્સ બિકેમ પાવર સેન્ટ્રિક, કે ભાઈ કોઈપણ પોલિટિકલ પાર્ટી આવે તો એમ કે અમારે સત્તામાં આવવું છે, ખુરશી અમારે ખુરશી જોઈએ છે, એટલે ખુરશી મેળવવાનો ગોલ બની ગયો. એવી રીતે અખબારોમાં મીડિયામાં એવું થયું કે મીડિયાની પાસે કોઈ ગોલ ન રહ્યો, એટલે મીડિયા પણ બીકેમ બિઝનેસ ધીમે ધીમે. પહેલામાં શું હતું, મિશન હતું. મિશન કેવું હતું કે અમારે દેશને આઝાદ કરવાનો છે, આપણે ગુલામીમાંથી મુક્ત થવાનું છે, આપણે સ્વતંત્ર પોતાના પગ પર ઊભા થવાનું છે, આપણે પોતાનો દેશ જે છે એમાં આપણી સામાજિક સંસ્થાઓ જે છે, આપણી જે આર્થિક આઝાદી જે છે એ મજબૂત કરવાની છે. એટલે એ પ્રકારના આપણી પાસે ગોલ હતા, એ લક્ષ્ય હતા. એટલે એ મીડિયા પણ એ રીતે કામ કરતું હતું. આઝાદી મળ્યા પછી મીડિયાની પાસે કોઈ ગોલ ન રહ્યો, એટલે એ એક પ્રકારનું એક જેમ બીજા બધા બિઝનેસ જેમ બિઝનેસ બની ગયું. અને એમાં શું થયું કે ઉત્તરોત્તર મીડિયાની જે નિર્ભરતા જે છે બહારની જે સંસ્થાઓ જે છે, પોલિટિક્સ હોય કે સરકાર હોય કે પછી ઇન્ડસ્ટ્રી હોય, તો જે આર્થિક જે એનો જે આર્થિક એનો નિર્ભરતા હતી એણે બીજા લોકો અથવા બીજી સંસ્થાઓની પાસે મૂકી, એટલે એ લોકોનો પ્રભુત્વ વધવા લાગ્યું એના ઉપર. એટલે કોઈને કોઈ રીતે એવું કહી શકું એકા, એટલે હું આજે ઇંગ્લિશમાં કહેવાય છે ડેવિલ્સ એડવોકેટ, એટલે હું મીડિયાની જ ભૂલ કાઢું છું અત્યારે જાણી જોઈને, કારણ કે એ કોઈ કહેશે નહીં એટલા માટે કે મીડિયાએ પોતાની સ્વતંત્રતા ગીરવે મૂકી છે. બહુ સાચી વાત છે. હવે આ વિશ્વજીતભાઈ, આ જે ડેવિલ્સ એડવોકેટ જેવી જે રાજભાઈએ વાત કરી છે અને અખબાર જગતની જે કંઈ પણ ખામીઓ ક્ષતિઓ છે અને એને કયા કારણથી આ નીતિ પર ચાલવું પડે છે એની ઉપર પ્રકાશ પાડ્યો, પરંતુ તેમ છતાં પણ ઘણા અખબારો એવા છે, ઘણી ચેનલો એવી છે કે જે આજે પણ આત્મનિર્ભર બનીને કામ કરવા ઈચ્છે છે, પરંતુ સરકારની કેટલીક નીતિઓ એને આડખીલી રૂપ બનતી હોય છે. ત્યારે સરકારની આ અખબાર જગત માટેની કે મીડિયા માટેની નીતિ અંગે આપ શું કહેવા માંગશો? સરકારની નીતિની જ્યારે મીડિયાની બાબતમાં વાત આવે ને, એટલે અત્યારે એવું ચોખ્ખું કહેવાય, જ્યારે આપણે પ્રેસ ફ્રીડમની ચર્ચા કરવા બેઠા હોઈએ ત્યારે, કે સરકારનું ઇન્વોલ્વમેન્ટ મીડિયામાં એટલું બધું વધી ગયું છે કે એ સીધે સીધું હવે રીડર્સને કે વ્યુઅર્સને એવું લાગે છે કે મીડિયા બાયસ થવા માંડ્યું છે. બસ અત્યારે હું એક એક્ઝામ્પલ આપું છું કોવિડનું, કે કોવિડના ટાઈમમાં સાહેબ હિન્દુસ્તાનમાં આજે ઉત્તર પ્રદેશ જો, તામિલનાડુ જો, કર્ણાટક જો, આ બધા હું મોટા મોટા સ્ટેટની વાત કરું છું, કે જ્યાં મીડિયાના જે તટસ્થ પર્સન રહ્યા છે, જેમણે રિપોર્ટિંગ પ્રોપર કર્યું છે, એમની પણ સરકારે કોઈક ને કોઈક એવા કેસ કર્યા છે ને આખું મીડિયામાં એક અવરોધ ઉભો કરવાની કોશિશ કરી છે. આ એક એટમોસ્ફિયર આજે પણ ઊભું થાય છે. એટલે આમાં તમને એવું ક્લિયર કટ એવું લાગે કે મીડિયાની જ્યારે વાત આવે, હું કોવિડની સાથે સાથે બીજો એક્ઝામ્પલ આપું કે છેલ્લા આપણે 5 વર્ષમાં, આપણે વધારે નથી જવું, આમ તો 1991 થી હું કહી શકું એમ છું કે છેલ્લા 5 વર્ષમાં હિન્દુસ્તાનમાં કેટલા મીડિયા પર્સન પર એટેક થયા, કેટલાના મર્ડર થયા, કેટલાની પર ખોટા ખોટા કેસ થયા, સાહેબ એ ક્યારે થયા? બંને બાજુ આપણે બંને પાસા વિચારવાના છે, પણ એમાં એક પાસું એ પણ છે કે જે મીડિયા પર્સન કે જે મીડિયા એથિક્સ સાથે ચાલતું હતું, સોસાયટીમાં ખરેખર કંઈક ઉજાગર કરવાની કોશિશ કરતી હતી, એ લોકો પણ એના ભોગ બન્યા છે. એટલે સંજયભાઈ આમાં એવું છે કે મીડિયાની ભૂમિકા બહુ જ નક્કી છે. કદાચ મીડિયા હાઉસનો બિઝનેસ તરીકે એક એસ્ટાબ્લિશ થયું છે, પણ સાથે સાથે બિઝનેસની સાથે સાથે એણે મીડિયા હાઉસ એ પણ કોશિશ કરે છે કે ભાઈ એકવાર સોસાયટીમાં શું છે એને ફેક્ચ્યુઅલ લાવવાની કોશિશ કરીએ. કે હમણાં આ કોવિડની વાત કરો તો કોવિડમાં કદાચ આંકડાકીય માહિતી જે ઓફિશિયલ આવી રહી છે એ અનેક પ્રશ્નો ઊભા કરે. એટલે સંજયભાઈ આમાં આ અનેક પ્રશ્નો આવ્યા કરે છે. એટલે
વિશ્વજીતભાઈએ જે વાત કરી એ મુજબ મીડિયા હાઉસને પણ અનેક વિષયો અનેક પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે, એ લોકોની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. પરંતુ રાજભાઈ, હું એક આપનો જે અનુભવ છે આટલા વર્ષોનો, એ અનુભવ સાથે હું એક વાત એવી ચોક્કસ જાણવા માંગીશ કે આપ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરી ચૂક્યા છો, શું આપનો કોઈ એક એવો અનુભવ છે કે જ્યાં આગળ તમને એવું લાગ્યું હોય કે ભાઈ મારે આ રીતે મારા સમાચારને મૂકવો જોઈતો હતો અને એમાં કોઈ વસ્તુ તમને નડતરરૂપ બની હોય, અથવા તો તમારા જૂના એક્સપિરિયન્સ અને અને આ બીજી વાત છે જે અગાઉના જે તમારા જે પ્રિન્ટ મીડિયાના એક્સપિરિયન્સ છે અને ડિજિટલ મીડિયાના એક્સપિરિયન્સ છે એમાં આજના સમયમાં જે આજના પરિપ્રેક્ષમાં જે સોશિયલ મીડિયા આવી થયું છે, તો એ બેની કમ્પેરિઝનમાં તમને ફ્રીડમ ક્યાં વધારે લાગે છે? અખબારમાં એ સમાચાર કેવી રીતે આવે છે અને એ સમાચાર સોશિયલ મીડિયામાં કેવી રીતે આવે છે, એમાં બહુ મોટો ફરક છે. ફરક એ રીતે છે કે આપણે ગુજરાતની વાત કરીએ, કારણ કે મારા તમે મારા એક્સપિરિયન્સની વાત કરી, તો આપણે ત્યાં ગુજરાતમાં સમાચાર જે છે એનું જે રિપોર્ટિંગ કહેવાય, સમાચાર એટલે શું? સમાચાર એટલે મેં કોઈને પૂછી લીધું કે શું થયું છે, એ સમાચાર નથી. સમાચાર એને કહેવાય કે જે તમારે સ્થળ ઉપર જવું પડે, તમારા સ્થળ ઉપર જઈને તમારે શું બન્યું છે હકીકત, અને તમે એની સાથે જે ઇન્વોલ્વ જે લોકો હોય, ત્યાં સંડોવાયેલા લોકો હોય, જેના એના પીડિત લોકો હોય, કે પછી એની સાથે બીજી રીતે કોઈ પણ ઘટના બની હોય, સામાજિક ઘટના હોય, કોઈ અકસ્માતની ઘટના હોય, કે કોઈ પોલિટિકલ ઘટના બની હોય, ત્યાં તો તમારે જગ્યા ઉપર જઈને તમારે 4-5 લોકોને પૂછવું પડે અને તમારે બધા પાસેથી લઈને તમે એક એનું ચિત્ર બનાવો કે મારા પોતાના ફિલ્ડ રિપોર્ટિંગના આધારે આવું ત્યાં હતું એવું તમે કહી શકો. કારણ કે એબ્સોલ્યુટ જેને કહેવાય કે એબ્સોલ્યુટ સત્ય કશું હોતું નથી, કારણ કે એમાં પણ જેમ હિન્દી સિનેમામાં તમે ઘણા દ્રશ્યો જોયા હશે જેમાં પોલીસ ક્રાઇમના સ્થળ ઉપર આવે, પછી લોકોને પૂછે, ત્યારે લોકો જે છે એ જુદી જુદી વાતો કરે. એટલે પોલીસ હોય કે પત્રકાર હોય, જ્યારે સ્થળ ઉપર જાય ત્યારે એ જે લોકો તમને જે કહે એ તમારે માનીને ચાલવું પડે. તો એ અખબારોમાં આપણે ત્યાં આપણી વાત કરીએ ગુજરાતમાં, તો સમાચારો આપણે ત્યાં જે આવે છે અખબારમાં, એ એમાં કોઈ ને કોઈ રીતે સમાચારોમાં ક્યાંક ગાલમેલ થાય છે. હું એવો આક્ષેપ મૂકું છું, ગાલમેલ એ અર્થમાં કે ન તો આપણી પાસે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કોઈની પાસે, ના તો કોઈ એવી તમા કોઈને એવી ચિંતા છે કે ભાઈ તું ફોન ઉપર પૂછી લે છે એ કેટલું સાચું, અને તમને ફોન પર જે માહિતી આપે છે એ જે એ વ્યક્તિ છે અથવા તો એ સંસ્થા છે, પોલીસ સ્ટેશન હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ હોય, એ પણ કેટલું ભરોસાના પાત્ર છે, કારણ કે એ તો એમની રીતે આપે છે ને, કે ભાઈ એમણે હવે આપણને ખબર નથી કે એમણે કેવી રીતે માહિતી ચોપડા પર લીધી હશે, એનો ઇન્ટેન્શન શું છે એ પણ આપણને ખબર નથી. તો આપણે તો માનીને ચાલીએ છીએ કે મને તો ફોનમાં કહ્યું એટલે આપણે લખી નાખ્યું. તો મને લાગે છે કે અખબારોમાં મોટાભાગે ગુજરાતના અખબારોમાં લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી દાયકાઓથી આ પ્રમાણે ચાલી રહ્યું છે. એટલે ગુજરાતમાં તો રિપોર્ટિંગ જેને કહેવાય એ તો છે જ નહીં, મતલબ બંધ થઈ ગયું. પહેલાં કદાચ હશે, મારો અનુભવ નથી એ, પણ 25-30 વર્ષથી તો હું જોઈ રહ્યો છું કે મોટાભાગનું આપણું જેને રિપોર્ટિંગ કહીએ છીએ એ રિપોર્ટિંગ માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન ક્યાંકથી લેવાની ફોન ઉપર અને છાપવાની, કારણ કે એ લોકલ, બાકી બધું તો જે છે એ તો ટીવીમાંથી અને એમાંથી લેવાય છે, એમાં આપણો કોઈ કંટ્રોલ નથી. એ સોશિયલ મીડિયામાં શું ફરક પડ્યો છે એની અંદર એ હું તમને કહું, તો સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના કારણે એક રિપોર્ટર એક પોલીસમાંથી માહિતી મેળવે છે કે આમ થયું છે, એ જ માહિતી એ જ જગ્યાએથી એક માણસ એને વિડીયો મોકલે છે અથવા તો ફોટો પાડીને મોકલે છે, તો એમાં ફરક છે. કારણ કે એ ઘટના બની ત્યારે ના તો ત્યાં કોઈ પોલીસવાળો હાજર હશે, ના તો કોઈ પોલીસ ફોટોગ્રાફર હાજર હશે, ના કોઈ રિપોર્ટર હાજર હશે, પણ ત્યાં કોઈ પાનના ગલ્લાવાળો જે છે અથવા તો કરિયાણા દુકાનવાળો છે એણે વિડીયો ઉતારી લીધો, કારણ કે ત્યાં હાજર હતો, એ વિડીયો ઉતાર્યો, એ તમને મોકલી આપ્યો. એટલે શું થયું કે તમારી પાસે એક એવી માહિતી આવી કે જે તમારે કરવાનું હતું આ કામ, પણ હવે આ જે પણ રસ્તે જતો માણસ જે છે ત્યાંથી સાયકલ ઉપર કે સ્કૂટર ઉપર એ ઊભો રહીને વિડીયો ઉતારી લે છે, ફોટો પાડી લે છે, એટલે સિટીઝન જર્નલિઝમ જેને કહેવાય, લોકો જર્નલિઝમ કરે છે. સોશિયલ મીડિયામાં સમાચારો આ રીતે ડાયરેક્ટ આવે છે, હવે તો તમારી પાસે ડાયરેક્ટ સમાચાર આવે છે, એનાથી વધારે સત્ય શું હોય? તો સોશિયલ મીડિયાના કારણે આખી જે અખબારોની જે રિપોર્ટરોની રિપોર્ટિંગ કરવાની જે આખી
પદ્ધતિ હતી અથવા જે સ્ટ્રક્ચર હતું એ ઓલરેડી નબળું હતું, આના આવવાના કારણે વધારે નબળું થઈ ગયું. હવે તો લોકો અખબાર વાંચવા કરતાં તો વોટ્સઅપ પર જે વિડીયો આવે છે અથવા તો ટેલિવિઝન પર જે પિક્ચર્સ આવે છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે પિક્ચર આવે છે, રિપોર્ટ આવે છે, દાખલા તરીકે આજે દિલ્હીમાં ઝી સમાચારના આજતકના સમાચારના પત્રકારનું અવસાન થયું, એ સમાચાર વિધિન સેકન્ડમાં, હું તો પત્રકાર છું પણ મારા ઘરમાં બધા પત્રકાર નથી ને, એમની પાસે વિધિન સેકન્ડમાં આવ્યું કે તમને ખબર પડી એમ કે આવું થયું દિલ્હીમાં. તો એમાં તો જે પ્રિન્ટ છે એનો કોઈ રોલ જ નથી રહ્યો, ઇવન ટીવીનો રોલ પણ નથી રહ્યો, ટીવી મારે જોવાની જરૂર નથી. એટલે અખબારોમાં આવતા, મૂળ વાત, અખબારોમાં આવતા સમાચારો જે હતા એ ઘણા બધા લોકો તરફ થઈને આવતા હતા અને એમાં ઘણું બધું એમાં એ જે મૂળ વાત જે છે એના બદલે ફરી ફરીને પોલીસ આવતી અને એ સમાચારો પછી આવે ત્યારે એ રીડર પાસે જાય તો એ કેટલા સમાચારો કેટલા સાચા હતા એ પણ એક પ્રશ્ન હતો. એ રહ્યું છે અત્યાર સુધી. અને હવે આ ડિજિટલના કારણે એક એવું થયું કે સીધા તમારી પાસે આવે છે કે, તો આઈ થિંક અખબારોમાં અખબારોની જે જેને કહેવાય વિશ્વસનીયતા એની સામે પ્રશ્નાર્થ મોટો એટલા માટે થઈ ગયો છે આ ડિજિટલના કારણે, કારણ કે વાચકો એનાથી વધારે ઇન્ફોર્મેશન અખબારમાં આવે છે એના કરતાં વધારે ઇન્ફોર્મેશન તો વાચકો પાસે ઓલરેડી હોય છે. બહુ સાચી વાત છે રાજભાઈ. આ જ વસ્તુને હું અલગ રીતે વિશ્વજીતભાઈ આપણે પૂછવા માંગીશ કે જેમ રાજભાઈએ કીધું એમ કે પહેલાંના સમયમાં કોઈપણ સમાચાર જ્યારે પ્રિન્ટ મીડિયા અખબાર સુધી આવતા હતા ત્યારે એ ચોક્કસ સોર્સ મારફતે ફિલ્ટર થઈને આવતા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયાના કારણે ઘટના બને છે અને એક સિટીઝન જર્નાલિસ્ટ એટલે એક સામાન્ય માણસ એનો વિડીયો કે ફોટો પાડીને તરત સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. પરંતુ વિશ્વજીતભાઈ અત્યારના પરિપ્રેક્ષમાં જો હું વાત કરું તો સોશિયલ મીડિયામાં જે ફેક ન્યૂઝની વાત ચાલે છે, શું પ્રેસ ફ્રીડમના નામે કેટલીક બાબતો એવી નથી બનતી કે કેટલાક ચોક્કસ તત્વો અથવા તો કેટલીક ચોક્કસ લોબી જે આવા સમાચારોનો દુરુપયોગ કરીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે, અને આ ફિલ્ટર જે ફિલ્ટર વચ્ચે હતા ઓથેન્ટિકેશનના એ ફિલ્ટર કેટલા અંશે જરૂરી છે ને કેટલા અંશે જરૂરી નથી એની ઉપર પણ પ્રકાશ પાડો. સર, હમણાં જ પાર્લામેન્ટમાં એક બિલ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ તરફથી જે ગયું, જે સોશિયલ મીડિયા પર જે મીડિયા ચેનલ ને ફેસબુક પર ન્યૂઝ પેજ ને આ બધા ડિજિટલ પ્લેટફોર્મ પર જે મીડિયા માર્કેટિંગ શરૂ થયું છે એની પર કેવી રીતે અંકુશ મુકાય. હવે ખરેખર આમ જોવા જઈએ ને તો અંકુશ મૂકવાની પાછળનો જે આખું સંશોધન જે છે એ સંશોધન એ જ છે કે ફેક ન્યૂઝ જે શરૂ થયા છે, કેમ કે એ એનાલિસિસ એ પાર્લામેન્ટ બિલમાં જે એનાલિસિસ જે કરવામાં આવ્યું છે એ એનાલિસિસ પ્રમાણે તો 80% ન્યૂઝ ડિજિટલ પ્લેટફોર્મ પર જે 80% ન્યૂઝ જે આપણે કહીએ છીએ, જે વિચાર નથી કહેતા ન્યૂઝ, જે કહે વ્યૂઝની વાત નથી કરતા ન્યૂઝ, 80% ન્યૂઝ ફેક ન્યૂઝ આવે છે. એ 80% ન્યૂઝ પર કેવી રીતે કંટ્રોલ કરવો કે એને કેવી રીતે રોકવા કે એને કેવી રીતે સ્ક્રુટિનાઇઝ કરવા કે એને કેવી રીતે ચેક કરવા, આખી એ એક બહુ જ મહત્વની એક માર્ગદર્શિકા તૈયાર કરવા માંગી લે છે. તમે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ પણ તમે ન્યૂઝ મૂકો કે કોઈ પણ ન્યૂઝ જોશો, સાહેબ સવારે તમે રાહ જોશો, ન્યૂઝ પેપર આવશે, ન્યૂઝ પેપરની હેડલાઇન શું છે, ન્યૂઝ પેપરમાં ન્યૂઝ શું આવ્યા છે, ત્યાર પછી જ એને ઓથેન્ટિસિટીનો સિક્કો વાગે છે. આજે પણ એવું છે. હા, ચોક્કસ હવે આવનારા દિવસોમાં પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમણે એમની વિશ્વસનીયતા પ્રૂવ કરવા માટે હવે આખું જ એમનું જે ડિઝાઇન છે વર્કિંગ ડિઝાઇન એ બદલવી પડશે, ને એ ઓછા સાધનોથી વધારે તમારે કામ કરવાનું છે, ને એવા ટાઈમમાં તમે કેવી રીતે વધારે ને વધારે સાચી વસ્તુ લોકોને સુધી પહોંચાડી શકો. કે સોશિયલ મીડિયામાં જે વસ્તુ આવી ગઈ છે ઓલરેડી, કે મને ખબર જ છે કે ભાઈ હવે આજે કોઈ એક્સ વાય ઝેડ વ્યક્તિ પર એટેક થયો છે, એ એટેક થયો છે મને ખબર જ છે, પણ એ એટેક શાના માટે થયો છે, કેમ થયો છે, શું થયો છે, એ એનાલિસિસ તો તમને બીજે દિવસે પ્રિન્ટ મીડિયા જ બતાવવાનું છે કે ખરેખર એ એટેકની પાછળ આ ભૂમિકા હતી. એટલે આ જે ફ્રીડમની વાત કરવામાં આવે ને, એ ફ્રીડમની વાત પર ફરી પાછું હું કહું છું કે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું હાવી થઈ ગયું છે પ્રિન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કે આખું જ નવેસરથી, જે આપણે એવું કહીએ ને કે
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કે ભાઈ પત્રકાર તો હનુમાનજી ભી થઈ ગયા અને નારદ મુનિ પણ થઈ ગયા, એટલે ત્યારથી જે પત્રકારિતામાં વારંવાર ચેન્જ આવ્યા છે, એવો ચેન્જ હવે આ ડિજિટલ પ્લેટફોર્મ ને લીધે લાવવો પડશે. બહુ સાચી વાત છે વિશ્વજીતભાઈ, ડિજિટલ પ્લેટફોર્મના કારણે ઘણા બધા જે વિષયો છે ઊભા થયા છે, ઘણા બધા પરિવર્તન પણ આવ્યા છે મીડિયા યુગમાં. કે ભાઈ આપણે, તમે કીધું એમ કે ભાઈ નારદ મુનિના સમયથી લઈ લો કે એક સમયે ગામમાં ઢંઢેરો પીટીને સમાચાર આપવામાં આવતા હતા, ત્યાર પછી અખબાર જગતો આવ્યા, પ્રિન્ટ મીડિયા આવ્યું, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, હવે સોશિયલ મીડિયા આવ્યું છે. આ તમામ સમયોના વચ્ચે જે હાલ પ્રેસ ફ્રીડમ ડેની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે હમણાં જ જે ઇન્ડેક્સ પબ્લિશ થયો છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2021, એમાં ભારતને જે 142મું સ્થાન આપવામાં આવ્યું છે, જે કંબોડિયા પાકિસ્તાન જેવા દેશોની આગળ પાછળ છે. ટોપ 10માં યુરોપીય દેશો છે. રાજભાઈ, યુરોપીય દેશોની અખબારીય સ્વતંત્રતા અને ભારતની અખબારીય સ્વતંત્રતા, આ બેની તફાવત પર શું આ પ્રકાશ પાડો તો કંઈ. કોઈ પણ દેશ જે છે, ભારત હોય કે યુરોપિયન દેશ હોય, એનું જે મીડિયા જે છે, પ્રેસ છે, એ પ્રેસ જે તે દેશની જે સામાજિક અને રાજકીય પરિસ્થિતિ જે છે એમાં એ એનો વિકાસ થાય છે, એમાં મોટું થાય છે. તો અત્યારે જે છે એની પાછળ એ જે તે દેશના કારણો કારણભૂત છે. હું, આપણે જ્યારે ભારતની પ્રેસ ફ્રીડમની વાત કરીએ તો તમારે એ પણ સામે જોવું પડે કે કેમ છે આવું. તો હું લગભગ સાઉથ એશિયાના મોટાભાગના દેશો જે છે એનો પ્રોબ્લેમ મોટો એ છે કે આપણે એક એવા પ્રકારની સામાજિક વ્યવસ્થામાં જીવીએ છીએ બધા, કે જ્યાં જેને આપણે યુરોપિયન જે મૂલ્યો કહીએ છીએ, વેલ્યુઝ, આજે પ્રેસ ફ્રીડમની વાત કરીને એ આપણું ક્યાં છે એ વેલ્યુ. વી નેવર બિલીવ ઇન ધ ફ્રીડમ. ફ્રીડમ ઇઝ ઓલ્સો વેસ્ટર્ન કન્સેપ્ટ. આપણી પાસે તો, આપણને તો ખબર જ નહોતી કે ફ્રીડમ જેવું કશું હોય. એટલે બેઝત ત્યાંથી આવ્યો, રાઈટ? બેઝત ત્યાંથી. તો સી, આપણું મીડિયાનું જે આખું જે પ્રેસનું જે આખું એક તંત્ર જે છે કે પ્રેસ શું હોય, એટલે અખબાર શું હોય, તો એ કન્સેપ્ટ પણ ભારતીય આવ્યો છે. બરાબર છે. આપણી પાસે અખબારો ક્યાં હતા? એટલે એક તો આ ઇમ્પોર્ટ થયેલું છે આખું. આ હવે આપણી જે હકીકત છે આ આપણા દેશની અને બીજા બધા સાઉથ એશિયન દેશોની, એક તો બહુ જ ટ્રેડિશનલ સોસાયટીની છે અને બહુ જ પ્રાચીન મૂલ્યોમાં જીવવાળા લોકો છીએ આપણે. એટલે એમાં કેટલીક વસ્તુઓને આપણને વાંધો જ નથી. હું તમને આ વાતને સમજાવવા માટે બીજી વાત કરું કે રસ્તે ચાલતા થૂકી જવું અથવા તો ઊભા રહીને પેશાબ કરી લેવો એ સાઉથ એશિયાનું સૌથી કોમન કલ્ચર છે. અથવા તો લાઇનમાં ઊભા નહીં રહેવું અને જમ્પ કરવો, આગળ જતા રહેવું, અથવા ભાઈને 5 રૂપિયા આપીને મારું કામ, આ બાજુ ફોટો પાડી દે દોસ્તુ, આવીને 5 રૂપિયા આપું, પછી પાડી દે, મારો પાડી દે. તો ધીસ ઇઝ ધ કલ્ચર ઓલ સાઉથ એશિયન સોસાયટીઝ હેવ, રાઈટ? તો શું થાય છે એનાથી કે હવે એની અંદર આપણે લઈ આવ્યા બહારના કન્સેપ્ટ, જે ખાસા બધા મોડર્ન કન્સેપ્ટ છે. પ્રેસ ફ્રીડમ કહો તમે, અખબાર કહો તમે, ટેલિવિઝન કહો તમે, મોરાલિટી કહો તમે. તો બેઝિકલી વી આર ઇમોરલ સોસાયટી, વી આર કરપ્ટ સોસાયટી. બેઝિકલી ભારતમાં અને સાઉથ એશિયાના તમામ દેશોમાં કરપ્શન એ મુદ્દો છે જ નહીં. આ આપણા સમાજની હકીકત છે. એટલે ભારતમાં અથવા બધા, હું એટલા માટે સાઉથ એશિયા બોલું છું કારણ કે આપણે લગભગ સરખા જ બધા પ્રોબ્લેમ છે. એટલે હવે એની અંદર આ પ્રેસની વાત આવે છે. એટલે શું થાય છે એમાં કે હું બીજી વાત, રીડર જે છે આપણા, એ રીડર કેટલું એક્સપેક્ટ કરે છે તમારી પાસેથી, અખબાર પાસેથી. આપણે જે વાત, તમે જે વાત કરો છો એ તો ભાઈ એટલી બધી મોટી વાત છે કે રીડર એમ થાય કે ભાઈ અમે, આપણને શું ફરક પડે છે એનાથી. એમ સમાચાર ખોટા આવ્યા, હું તમને અહીંની જ વાત કરું, આ વિશે જે તો ખ્યાલ છે અને બોલાશે, વાંધો નહીં, હું તો અમે કામ નથી કરતો. પણ એના અખબારોમાં રિપોર્ટરો નક્કી કરે કે કેટલા, એટલે કેટલા લખીશું આજે. એમ કે અહીંયા મને યાદ છે આપણે ત્યાં પંજાબના તોફાન, પંજાબના ત્રાસવાદ વખતે અહીંયા આગળ સૌગણ સોસાયટીનો કિસ્સો બનેલો, બરાબર છે? હવે એમાં જે ફાયરિંગ થાય, તે ફાયરિંગના આંકડા જેને કહેવાય કે પત્રકારો નક્કી કરે અને સૌથી વધારે જે આંકડો આપે વધારે ઓથેન્ટિક ગણાય. હવે કોઈ જ બેઝ નહીં એનો, કોઈ રિપોર્ટિંગ નહીં એનું, કોઈ
એનું કોઈ 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 ઓથેન્ટિક કોઈ પોલીસ ડોક્યુમેન્ટરી એવિડન્સ નહીં. આ વખતે એટલા માટે નોંધ લેવાય કેમ કે હમણાં છેલ્લે જ આપણે વાત કરીએ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી કે અત્યાર સુધી નો જે સમયગાળો છે ને, એ સમયગાળામાં કદાચ એ આવ્યા ત્યારે 140 નંબર હતો અને અત્યારે 142 છે. પણ આ 140 થી 142 જે થયો ને, એમાં વચ્ચે 4-5 વર્ષ એવો રહ્યો કે ક્રમ 135-136 સુધી પહોંચી ગયો હતો. એટલે કોઈક લેવલે સરકાર ફરી પાછું એ એસ્ટાબ્લિશ કરવા જાય કે ના, અમારા શાસન પછી એ આંકડો કે પ્રેસની ફ્રીડમની જે વાત છે, એ પ્રેસની ફ્રીડમ ખરેખર અમે એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરીએ છીએ કે ખરેખર મીડિયાની જોડે ફ્રીડમ છે. હવે છે કે નથી એ તો પબ્લિક જાણે જ છે. મે મહિનો છે અને પ્રેસ ફ્રીડમ ડે છે ને, એટલે હું વડોદરા શહેરના જ એક કિસ્સો તમને યાદ અપાવું કે 1993 ની વાત, 22મી મે વડોદરા શહેરમાં એક એડિટરનું પ્રેસ પ્રિમાઇસિસમાં મર્ડર થયું. આજે પણ જે વિશ્વના પત્રકારોના મર્ડર થયા છે એની જે યાદી છે, એ યાદીમાં આજે પણ એ નામ બોલે છે કે સંદેશના એડિટર દિનેશ પાઠકનું પ્રેસ પ્રિમાઇસિસમાં મર્ડર થયું. સાહેબ, એ વખતે પણ આવી પ્રેસ ફ્રીડમની વાત અનેક ચર્ચાઓ થઈ હતી, એડિટર્સ ગિલ્ટ પણ આવ્યું હતું વડોદરામાં. પ્રેસ ફ્રીડમની વાત નીકળી હતી કેમ કે એ તો શરૂઆત હતી. પ્રેસ ફ્રીડમની જે ચર્ચા જે શરૂ થઈ છે ઇન્ટરનેશનલ લેવલે, એ બહુ જૂની નથી એવી, એ 1991 થી જ હજુ શરૂ થઈ છે. અને એ પણ હમણાં રાજભાઈએ કહ્યું એ રીતે કે વેસ્ટર્ન કન્ટ્રીમાંથી જ આવેલું છે, ભારતમાંથી તો કઈ, ભારતમાં તો આ બધી વસ્તુ રૂટીન થઈ છે કે આ મારી સામે સમાચાર લખે છે, પતાઈ દો. અને સાહેબ આજે પણ એ ચાલે છે, આ મને નડે છે, આ સામે વાલાએ ખરીદેલો હશે, આ મને નડે છે, આપણે એને ખરીદી લો. આ મેન્ટાલિટી જ્યાં સુધી લોકોમાંથી નહીં નીકળે ત્યાં સુધી સાહેબ એ બહુ જ અઘરું છે. અને એ ફરી પાછી હું વાત કરું કે મીડિયા હાઉસ જે રાજભાઈએ કહ્યું એ રીતે મિશનના બદલે બિઝનેસ તરફ જતો રહ્યો છે, આ એને જવાબદાર છે. એમાં ખાલી એક સોરી, પત્રકારત્વની જે સ્વતંત્રતાની જે વાત છે, પ્રેસ ફ્રીડમની જે વાત છે, એમાં એક સ્વતંત્રતા અને સ્વચ્છંદિતા, અને સ્વચ્છંદિતા પછી એ પીળું પત્રકારત્વ, આ જે લેયર છે એની વચ્ચે બહુ પાતળી ભેદરેખા રહેલી છે. અને આ પાતળી ભેદરેખામાં ક્યાંક ને ક્યાંક અખબાર જગત પણ કોઈક ને કોઈક રીતે ખરડાયેલું તો છે જ. પણ એ પરિસ્થિતિમાં પણ આપણે કોઈ 2-4 કિસ્સાને લઈને તમામને એક જ રોડમાં મૂકી દેવા શું યોગ્ય છે? હું એ બાબત આપણાથી જાણતો નથી. ના, યોગ્ય નથી એ હું આ ચોક્કસ, એમાં અપવાદ હંમેશા હોય જ છે અને ગ્રેટ અપવાદ છે. એના બહુ મહાન એક્ઝામ્પલ છે એવા દરેક 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 શહેરમાં, દરેક દેશમાં, દરેક રાજ્યમાં, ગુજરાતમાં, વડોદરામાં, વડોદરામાં લોકસત્તાનું પત્રકારત્વ છે જ, અમદાવાદમાં જય હિન્દનું પત્રકારત્વ છે જ, મુંબઈમાં મુંબઈ સમાચાર કે જન્મભૂમિ પ્રવાસીનું છે, કચ્છમાં કચ્છ મિત્રનું છે જ. એટલે હું એવા કોઈ સ્વીપિંગ સ્ટેટમેન્ટ નથી કરતો કે બધું ખરાબ જ છે. એટલા માટે હું આ કહું છું, આ હાઇલાઇટ કરું છું, કારણ કે વાચકોને ખબર નહીં હોય આ બધી વસ્તુની. એટલે એવા અપવાદો ચોક્કસ છે, પરંતુ જે તમે જે મુદ્દો ઉઠાવ્યો છે ફ્રીડમનો, એની સામે ચેલેન્જ ઊભી થઈ છે, એનું કારણ શું છે? એનું કારણ મીડિયા પોતે પણ ક્યાંક છે. તો સરકાર જેને કહેવાય કે મીડિયાની અંદર કેમ આવી, આપણે લાવ્યા એને, કારણ કે આપણે આપણા આપણા કામમાં જ ભલીવાર ન લેવાય. એટલે મને લાગે છે કે આપણે જ્યાં સુધી એ આપણી પણ કેટલીક કમજોરીઓ જે છે એને ઠીક નહીં કરીએ ત્યાં સુધી તો આ પરિસ્થિતિ કાયમ માટે રહેવાની. અને તમે મોકો આપો તો પછી ચડી જ જાય ને, કારણ કે જોઈએ જ છે, કારણ કે સરકારને તો જોઈએ છે કે મીડિયા તેના કંટ્રોલમાં રહે. જેમ કે અડવાણીએ કહ્યું હતું ને, એલ કે અડવાણીએ ઇમરજન્સી વખતે એવું કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ ખાલી નમવાનું કહ્યું હતું અને પ્રેસ જે છે એ સાષ્ટાંગ કરતું હતું. આ એમનું સ્ટેટમેન્ટ છે અડવાણીનું, કે ખાલી નમવાનું, ઇન્દિરા ગાંધીએ નમવાનું કહ્યું હતું કે નમીને વાત કરો મારી સાથે, તો પ્રેસ તો સાષ્ટાંગ કરવા લાગ્યું હતું એમ કે. તો સરકાર તો ઈચ્છે જ છે ને કે તમે પગમાં પડો, પણ
હવે એ એ તમે કેટલા એના માટે તૈયાર છો નહીં પડવા માટે ને તમે કેવી રીતે એને એ પ્રશ્ન છે એની અંદર. બાર જગતની જે આ પરિસ્થિતિમાં સરકારનું પ્રભુત્વ અખબાર જગત પર વધતું જાય છે અને જે સ્વતંત્રતાની જે વાત છે એ જે કેવી ફૂલફિલ નથી થઈ રહી, તો આપ એને કેવી રીતે મૂલવો છો? સરકારનું પ્રભુત્વ તો જો ચોક્કસ વધતું જાય છે એ વસ્તુની તો ગંભીરતા આજે એક એક મીડિયા હાઉસ કદાચ પાછલા બારણે તો લેતું જ હશે, પણ એ મીડિયા હાઉસની પરિસ્થિતિ શું છે એ પણ સામે એટલું જ ચર્ચા માંગી લે છે કે મીડિયા હાઉસે સરકાર પાસે કેમ જવું પડ્યું કે સરકારનું ઇન્વોલ્વમેન્ટ કેમ વધવું વધારે ને વધારે થઈ રહ્યું છે કે હવે જે સ્પર્ધાત્મક વાતાવરણ અને ખાસ કરીને ફરી પાછી હું ચર્ચા કરું છું કે સોશિયલ મીડિયાનો વ્યાપ જે જબરજસ્ત વધવા માંડ્યો છે કે એક હમણાં આંકડા જે ચૂંટણી પહેલા એક આંકડા આવ્યા હતા એ આંકડા પ્રમાણે એવું કહેવાય છે કે 2020 નો જેટલી પણ ઇલેક્શન થયા એમાં 3,500 કરોડ નો બિઝનેસ ફક્ત સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ લઈ ગયું છે. એટલે એની કેટલી મોટી ઇફેક્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા પર પડી છે. એટલે અત્યારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર તો હવે એવું થવા માંડ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર તો એવું થવા માંડ્યું છે કે દરેક પોલિટિકલ વ્યક્તિ હોય કે કોર્પોરેટ હાઉસ હોય એમણે એમના પોતાના જ આઈટી સેલ ને એમને એમના પોતાના જ કોમ્યુનિકેશન સેલ એટલા પાવરફુલ કરવા માંડ્યા છે કે હવે એ લોકોને ત્યાં આગળ કોઈ મીડિયા હાઉસની જરૂર નથી. એટલે આવા સંજોગોમાં આ સ્પર્ધાત્મક માહોલમાં જો તમારે ટકવું હશે તો તમારે આઈધર એ મોટા મોટા કોર્પોરેટ હાઉસ હશે કા પછી સરકાર હશે એના નજીક ને નજીક વધારે રહેવું જ પડશે. અને એના એ ઇન્વોલ્વમેન્ટથી તમારે જે તટસ્થતાની વાત આવે છે એની પર સીધો પ્રશ્ન આવશે. સંજયભાઈ બહુ જ સાચી વાત છે. રાજભાઈ અને વિશ્વજીતભાઈ આજે પ્રેસ સ્વતંત્રતા ઉપર એટલે પ્રેસ ફ્રીડમ ઉપર બહુ સારો પ્રકાશ પાડ્યો. પ્રેસની મર્યાદાઓ, પ્રેસની ભૂલો અને પ્રેસને પડતી અડચણો આ તમામ બાબતોને આવરીને જો આપણે વાત કરીએ તો બીજા દેશોની તુલનામાં ભારતમાં આમ સ્થિતિ ભલે ખરાબ દેખાય છે પરંતુ એનું કોઈને કોઈ કારણ મીડિયા પોતે પણ છે એવું આ વાત પરથી એસ્ટાબ્લિશ થાય છે. અને જો સરકારનો દખલઅંદાજ આમાં ઓછી કરવી હશે તો પ્રેસોએ પોતપોતાની કામગીરી ઉપર નવેસરથી ફોકસ કરવું પડશે. રાજભાઈ આપ અને વિશ્વજીતભાઈ આજે સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે એક્ઝામ્પલ આપું. જી સોરી રોક્યો તમને ત્યાં તમે બોલાય એટલે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસિડેન્ટની ચૂંટણી જીત્યા તો અમેરિકામાં એક પરંપરા છે કે જ્યારે પણ પ્રેસિડેન્ટ ચૂંટાઈને આવે ત્યારે અમેરિકાના જેટલા પણ મીડિયા હાઉસીસ છે એના જે મીડિયા હાઉસ એટલે એડિટરની ઉપરના જે બધા પ્રેસિડેન્ટ જે એના ઓનર્સ ટૂંકમાં હોય સંચાલકો એના એની સાથે પ્રેસિડેન્ટનું એક એક હા ડિનર ગોઠવાય છે ટુગેધર. કોફી કહો કે હાઈટી કહો કે પછી ડિનર કહો તમે એ પરંપરા વર્ષોથી છે એવી અને વ્હાઇટ હાઉસમાં એ થાય છે જેમાં દરેક અખબારના માલિકો ત્યાં જાય છે. ટ્રમ્પનું જ્યારે ટ્રમ્પે જ્યારે સત્તા સંભાળી એટલે એમાં ન્યુયોર્ક ટાઈમ્સ જે છે ધ ન્યુયોર્ક ટાઈમ્સ એને પણ ઇન્વિટેશન ગયું હતું અને આ આ બધું ઓપન થયેલું છે. એટલે ટ્વિટર ઉપર આ બધું ચાલેલું છે એટલે ઓન રેકોર્ડ છે. આ કોઈ પેલી સ્ટોરી નથી કે આ તમે જોઈ શકો છો ટ્વિટર પર આ છે ઓલરેડી એમના તો હમણાં તો ટ્રમ્પનું તો હવે એકાઉન્ટ બંધ થઈ ગયું છે પણ એ વખતે બધું ઓનલાઈન આવતું હતું એ પોતે ટ્વીટ કરતા હતા. એ તો ટ્રમ્પે એવું કહ્યું કે આ જે મીટિંગ છે આપણી એ મીટિંગ ઓફ ધ રેકોર્ડ છે એટલે આપણે મળીશું વાતો કરીશું પરંતુ આ બધું ઓફ ધ રેકોર્ડ છે. એનવાયટીએ કહ્યું કે ઓફ ધ રેકોર્ડ જેવું કશું હોય નહીં અમારા માટે, અમારા માટે બધું ઓન રેકોર્ડ છે. હવે એના કારણે બંને વચ્ચે વ્હાઇટ હાઉસ વચ્ચે અને ન્યુયોર્ક ટાઈમ્સ વચ્ચે એક કાઇન્ડ ઓફ ઝઘડો થયો. એ ઝઘડો ઊભો થયો ટ્વિટર ઉપર ચાલતો હતો કારણ કે એનવાયટીના જે એકાઉન્ટ હતું ત્યાંથી ટ્વીટ થતી હતી અને વ્હાઇટ હાઉસમાંથી પણ ટ્વીટ થતી હતી સામસામે. અને એનવાયટી એવું કહ્યું
છેલ્લે કે જો ઓફ ધ રેકોર્ડ હોય તો અમે નહીં આવીએ ત્યાં વ્હાઇટ હાઉસમાં. અને આ સ્ટેન્ડ લીધું એનવાયટીએ અને એનવાયટી ત્યાં ન ગયું વ્હાઇટ હાઉસમાં, બીજા બધા જ ગયા ત્યાં આગળ. આ વાત પતી ગઈ થોડા દિવસ પછી, લગભગ બે કે ત્રણ ચાર દિવસ પછી જ, અને એનો ફોટો અવેલેબલ છે મીડિયા ઉપર. ડોનાલ્ડ ટ્રમ્પ જાતે વ્હાઇટ હાઉસથી ચાલીને એનવાયટીના બિલ્ડિંગમાં ગયા. ત્યાં જઈને એમણે કહ્યું હું સામેથી તમારે ત્યાં આવું છું, અને એનવાયટીના બિલ્ડિંગમાં એમણે મિટિંગ કરી અને ચર્ચા કરી, કોફી ચા પીધી હશે. અને ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર આટલો મોટો ફોટો છપાયો હતો, અને ઉપર બિલ્ડિંગમાં લખાયેલું દેખાય છે અને ન્યુયોર્ક, ધ ન્યુયોર્ક ટાઈમ્સ, અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ બિલ્ડિંગમાં એન્ટર થાય છે, એવો ફોટો હતો. ફ્રીડમ છે ને આ કહેવાય, કારણ કે એ ન્યુયોર્ક ટાઈમ્સનું કહેવું એવું હતું કે અખબાર કેમ ચલાવવું, શું લખવું એ નક્કી અમે કરીશું, તમારે નક્કી નહીં કરવાનું, અને તમને જો ન ફાવતું હોય તો અમે નહીં આવે તમારે ત્યાં, ચાલશે, તમારે તમારે અમારી જરૂર છે, અમને તમારી જરૂર નથી. આ સ્ટેન્ડ હતું અને આ ફ્રીડમ હતી. એટલે એ જે આ આ તાકાત છે મીડિયાની, જે આ પરિસ્થિતિ છે, જો એને પકડીને રહીએ તો જે ન્યુયોર્ક ટાઈમ્સે કર્યું એ વિશ્વના કોઈ પણ અખબાર કરી શકે છે, ભારત કે ગુજરાતના કોઈ પણ અખબાર કરી શકે છે, પરંતુ જરૂર છે એ દમ દેખાડવાની, એ ક્ષમતા દેખાડવાની. ત્યારે રાજભાઈએ અને વિશ્વજીતભાઈએ જે આજે સ્ટુડિયોમાં હાજર રહીને આ તમામ બાબતો પ્રકાશ પાડ્યો છે, તેમની માટે હું દિલોક સત્તા વતી એમનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.